અમદાવાદ ગ્રામ્યના માંડલના સીતાપુર સીમમાં ભેંસો ચરાવવા બાબતે ખેડૂતની હત્યા મૃતક ખેડૂતના ખેતરમાં આરોપીની ભેંસ ચરવા આવતા બોલાચાલી બાદ તીક્ષ્ણ હથિયાર સોરિયા પાવડા વડે માથાના ભાગે ઘા મારતા ઘટના સ્થળે ખેડૂતનું મોત નીપજ્યું હત્યાના પગલે અમદાવાદ ગ્રામ્ય પોલીસ વડા અમિત વસાવાએ મુલાકાત લીધી હતી હાસલપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પિતાપુત્ર બંનેની ધરપકડ કરાઈ અમદાવાદ ગ્રામ્યના માંડલ તાલુકાના સીતાપુર ગામમાં રહેતા સામુજી લેંબાજી ઠાકોર વર્ષ આશરે ચાલીસ જેઓ સીતાપુર જાલીસણા ગામની સીમમાં આવેલા જમીનમાં ખેતી કરે છે જેમના ખેતરની બાજુમાં સુરેશજી ધરમસિંહ ઠાકોર અને ધરમસિંહ ભલાજી ઠાકોર જે બંને પિતાપુત્ર જાલીસણા ગામના વતની છે અને તેમનું ખેતર પણ આસપાસ આવેલું છે જ્યાં તેઓ પોતાના પશુ સાથે ખેતરમાં આવતા અને મૃતક સામુજી ઠાકોરના ખેતરમાં પશુઓ આવતા પાકને નુકસાન થતાં અવારનવાર કહેતા કે તમારા પશુઓ ખેતરમાં આવતા પાકને નુકસાન થાય છે ત્યારે ખેતરમાં ભેંસો ચરાવાથી પાકને નુકસાન થતાં ગતરોજ શનિવારના રોજ મૃતક સામુજી ઠાકોર અને આરોપી પિતા પુત્ર સાથે ઉગ્ર બોલાચાલી થતાં પિતા પુત્રએ સોરિયા પાવડા જેવા તીક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે ઘા મારતા ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ સામુજી ઠાકોરનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં હાસલપુર પોલીસે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી લાશને પીએમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે મોડી રાત્રે ખસેડવામાં આવી હતી જ્યાં આજરોજ સવારે પેનલ ડોક્ટર દ્વારા લાશનું પીએમ કરીને પરિવારને સોંપવામાં આવી હતી ઘટનાને લઈને અમદાવાદ ગ્રામ્ય પોલીસ વડા અમિતભાઈ વસાવા પણ વિરમગામ હોસ્પિટલની મુલાકાત લીધી હતી કોઈ અનચ્છનીય બનાવ ન બને તે માટે સીતાપુર ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો મૃતક સામુજી ઠાકોરના પુત્ર સંજય ઠાકોરે જાલીસણા ગામના આરોપી પિતા પુત્ર સુરેશજી ધરમસિંહ ઠાકોર અને ધરમસિંહ ભલાજી ઠાકોર સામે હાસલપુર પોલીસ મથકમાં હત્યાને લઈને ફરિયાદ નોંધાવી છે પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા આરોપી પિતા પુત્રની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી હત્યાને લઈને સમગ્ર મામલે હાસલપુર પોલીસ પીઆઈ એમ એ પરમારનાઓ તપાસ ચલાવી રહ્યા છે ગઈકાલે હાંસલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીતાપુર અને જાલીસણા ગામ વચ્ચેની જે સીમ વિસ્તાર છે ત્યાં એક મર્ડરનો બનાવ બન્યો હતો જેમાં સંજયભાઈ શામુજી ઠાકોર ઉંમર બાવીસ વર્ષ એમના બાજુના જે ખેતરમાં રહેતા હતા સુરેશજી ધરમશી ઠાકોર અને ધરમશી બાલાજી ઠાકોર એ બંને જોડે એમની ભેંસો પોતાના ખેતરમાં આવતી હોય એ બાબતે બોલાચાલી થઈને ઝઘડો થયો તો ત્યારે આ સુરેશજી ઠાકોર અને એના ફાધરે આના ઉપર સંજયભાઈ ઉપર હુમલો કરી દીધો હતો અને એમાં સુરેશજી જે પચીસ વર્ષના છે એમને એક પાવડા જેવું એક ઓજાર મરણ જનારના માથે મારી દીધું હતું એનાથી એમનું મોત નીપજ્યું હતું અને આ સુરેશજી અને ધરમસિંહને બન્યુંને પોલીસે અરેસ્ટ તાત્કાલિક કરી દીધા હતા અને હાલ ગામમાં શાંતિ છે અને અમે જે વેપન જે છે જેનાથી આ હત્યા થઈ છે એ પણ આપણે કબજે કરી લીધું છે અને આગળ પોલીસની કાર્યવાહી ચાલુ છે આમાં પોલીસ કડક રીતે ઇન્વેસ્ટિગેશનને બધું કરી રહી છે બે જણાની હકીકત છે અને એ બંને આપણે અરેસ્ટ કરેલા છે અને એ લોકો પોતાનું આ જે છે ગુનો એ કન્ફેસ પણ કરી રહ્યા છે પોલીસ સામે